ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધાને? મજામાં મજામાં જશો. કારણ કે તું આજે વ્લોગ ની સ્ટાઇલ થોડીક બદલાવું બરાબર, કારણ કે કાયમી એક ને એક વસ્તુ જોઈને તમે પણ થાકી જાવ અને હું પણ થાકી જાઉં. તો કઈક અલગ કરી, ખબર નહી તમને મજા આવી કે નહીં આવી. બધા એમ કે હતા ગાંડો છે. તારો દીકરો ઘણે ભાઈ ગમે ને નીકળી ગયો. સાચી વાત પણ ભરત, આજ મને બહુ મજા આવી. અહણ આવી ગયો ખરેખર. મને અહણ એવા હતા બધા બપોર સુધી હાલીએ. મારે આજ લાઈટ નથી ને, હમણાં લાઈટ ખબર નહીં. લાઈટ હમણાં ખબર નહીં, બે ચાર દિવસ છે લાઈટ બહુ ગધડા કરે છે. આને કાઢી ને એક લીટર એક ચાર ને ગલુડિયા નું દૂધ પાયું. મેં કીધું હું સાહ ન પાવી આજ, મારે બહુ ઠંડી હતી ફ્રીજ ની. સાહ કે છાસ ના દૂધ જ પાવાનું. એક લીટર એક વાહે ને વાસરે રડે થી આવ્યું હતું થોડું, પછી બધું નાન પાઈ દીધું. જોતા ટપુ એ ટપુ એ લઈ બહુ કહેવાય. ચો મમ્મી હવે ફટાફટ કામ કર નાખ, મારે જવું છે ખંભાળીએ. હું આકડી વાહી દે કરો જઈ દો. વાહે વાહે આખો ઘરે જરા કરાની કોમ રાખ લે. એલા હું રમાડું દે. જો હોઈ ગયું જઈ લ્યો જઈ લ્યો. દે મને હું રમાડું દે. એ ભૂઈ જાવું છે હવે. મમ્મી અત્યારે છે ને ફૂલ તોડે છે. ભાઈ ભાઈ હમણાં ફૂલ બહુ આવ્યા, કારણ કે શિયાળો લાગી ગયો છે. મલ્લક ના ફૂલ હે મસ્તી ને, જો તો ભગવાન ને ચડાવી ને તો આંગણા હમ ઓવડા ફૂલડા કટલી જાત ને. હજી તમા તન ગુલાબ ના હે અલગ થી, હજી ઓલી કરણ ને ઉતારવા બધા એકુક એકુક બબે ચડાવ. મારે સીવે ચડાવવા જવા થોડા. એવું છે? વસરે ડડે ને સીવે બે જગ્યાએ ચડાવી આવું તો થાય એમ. આમાં બહુ જાજા હા ફૂલડા ઓવડા ફૂલડા રોગા હું કરમાઈ જાય. જો ઓલા ઓલા ભરે છે બે ત્રણ જાત ના હે ને એ લઈ લેવા. મારે મારે ખંભાળિયા જવાનું આરામ થયું છે, કારણ કે બપોર પછી જાય. કારણ કે અમારે છે ને ટ્રેક્ટર વાળો ભાઈ આવે છે ને અહીંયા, હે ને પારા બાંધવા છે અહીંયા, અને ટૂંકમાં અહીંયા ગદમ વાવવાના છે આપણે. તો હમણાં ટ્રેક્ટર વાળો ભાઈ આવે પછી આપણે તમને મળીએ. બપોર પછી આપણે ખંભાળિયા જવાનું છે. ત્યાં સુધી ક્યાંય જવાનું છે નહીં. મારા પપ્પાને ફોન આવ્યો, ક્યાંય જવું નથી, સાનું બેસ જાય ગયું. તો મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયું છે, પારા બાંધવાની શરૂઆત કરી દીધી છે. અડધા તો બંધાઈ ગયા છે ને અડધા જ રહ્યા છે, કારણ કે અહીંયા આપણે વાવવાના છે ગદમ. ગામમાં આવ્યા છે, નાસ્તો કર્યો છે ને મસ્ત મજાનો મસાલો ખાઈ લે, કારણ કે મસાલા વિના આપણે મેળ ન આવે. તમે કોઈ ના ખાજો, હું તો ખાઉં છું હવે. તો ગામમાંથી આવતો રહ્યો પાછો અને જમીને સૂઈ ગયો હતો ને પાછો ઉઠી ગયો છું, અને હવે પાછી પાછી ભૂખ લાગી ગઈ છે ભાઈ. કારણ કે યાર શિયાળા જેવું થઈ ગયું છે ને, શિયાળામાં ભૂખ બહુ લાગે. તો મારા મમ્મીને મેં અત્યારે કીધું છે કે ભજીયા ભજીયા બનાવ, તો જરાક વાર ગાયરું દીધી ને પછી કે હાલો હવે બનાવી દઉં. તો અત્યારે ભજીયા બનાવે છે ને, હું અહીંયા તડકાનો બેઠો છું કારણ કે ટાયર્ડ પડે છે અને આજે નાહ્યો નથી. કંઈ વાંધો નહીં, આપણે સાંજના નાહી લઈશું. ત્યાં નાહવામાં થોડું નહીં કંઈ હોય, માખ્યું છે જો. મારે ખબર નહીં મારા પાસે શું એવું છે ને, મારા પાસે આખી ગુમમાં જ રાખે, ગુમમાં જ રાખે બરાબર. તો મસ્ત મજાના ભજીયા ખાશું હવે, અને વાતાવરણ પણ મસ્તીનું થઈ રહ્યું છે ભાઈ. અમારા ગલુડિયાને હમણાં નવડાવ્યું છે તો આંખેમાં પગલા પગલા કર્યા જો, અને આવી ઠંડીમાં નવડાવ્યું છે ને તો પણ આને કંઈ ફેર નથી પડતો. જો 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 રમતું કરતા સિવાય કંઈ આવડતું જ નથી. રમતું 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 રમતું. તો આપણે છે ને બનાવવાના છે બટેકા વાળા ભજીયા. તો જો બટેકાનું કટિંગ થઈ ગયું છે અને અહીંયા છે લોટ ને એવું બધું નખાઈ ગયું છે, અને મસ્ત મજાના બટેકા વાળા ભજીયા ખાઈ અત્યારે. બાકી તો બીજું કોઈ ચાન્સ છે નહીં. મમ્મી એમ બોલું છે, ચટણી છે? ચટણી ચટણી નથી આજ, ચટણી રોગું ખાલી સાદું ખાવાનું છે. કેમ કે અટાણ નાસ્તા બીજું કઈ હોય નહીં, જીવું એવું હાલી જાય.
નાસ્તો નહીં, મારે હેરફું ખાવું છે, નાસ્તો નથી કરવો એકચ્યુઅલી માં, નાસ્તો હું ક્યાંય કરતો જ નથી, બ્રોડ જ મારું છું. ચટણી બટણી હશે કે કઈક બનાવવું જોશે, કઈ કર લે, હું દહીં ભીનું ખાઈ લે. વાહ વાહ, ક્યાં આઈડિયા દીધા છે તમે ભાઈ, વાહ વાહ. તો આપણા ભજીયા બની ગયા છે ને, ભજીયા પછી ચટણી નથી એટલા માટે આપણે આવી છે ને, આ ટૂંકમાં દહીંવાળી ચટણી બનાવી છે, બહુ મસ્ત મજાની છે, મજા આવે. ટૂંકમાં આ ચટણી ખાવ ને એટલે તમને બીજી ચટણી ના ભાવે, મારી જવાબદારી. તો ગાઈસ, આપણે નાસ્તો કરી લીધો છે, નાહી લીધો છે, ગામમાં ગયો છે, પાછો નાસ્તો કરવાનો છે. તો આપણે ખાવાની છે મેગી, મેગી લવર્સ ની આપણે કામ. અચ્છા ભરથા જય શ્રી કૃષ્ણ, આ ભરથે તમને હા મૂકી દીધી, આગળ હજી ભજીયા નાસ્તા કરી દીધા, મને કે મમ્મી વરી ભૂખ લાગી, અમારે હમણાં બાકી દીવા કઈ હોત ને ભાણે ઈ એવા હી ખાડી ગયો બધે મેગી નો. ના એવું કઈ નથી, પણ ટૂંકમાં શિયાળો છે એટલે ભૂખ બહુ લાગે મને છે ને, અડધી કલાક ને અડધી કલાક ભૂખ લાગે, એમ કે ખાધા રાખો ખાધા રાખો, પણ પછી ગાયું ખાઈ લઉં. આપડી મેગી બની ગઈ છે અને મસ્ત મજાની ખાઈ લઈએ, કારણ કે હજી બહુ ગરમ છે એટલે જરાક ઠંડી થવા દઉં, કારણ કે ગરમ બહુ છે યાર, જો ધુવાડા નીકળે છે ધુવાડા, અને આવી ઠંડી ઠંડી મોસમમાં ગરમ ગરમ મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. અને અત્યારના વાગે છે 5:30, તમને લાગતું હશે 5:30 થોડા થયું, પણ 5:30 થઈ ગયા છે ઓલરેડી. મારામાંથી છે ને મેગી કોને કોને પસંદ છે જરાક મને કહેજો, મને બહુ નથી પણ તો એ ભૂખ લાગે એટલે ખાઈ લઉં પછી. એકચ્યુઅલીમાં પહેલાં ના ભાવતી પણ હવે ભાવે છે, મને છે ને તડકાવાળી મેગી હોય ને વધારે ભાવે, ઓલી વઘારેલી ટૂંકમાં આ ના ભાવે, હાદી છે ને બહુ સરસ આવે, મસ્ત આવે, પણ ઉના જેવી ના ભાવે. યસ, અને આપણે રોગા આને મેગી મેગી કંઈ પણ મેગી ના કહેવાય, આને નૂડલ્સ કહેવાય, ખબર નહીં બધાને માઇન્ડમાં એવું ફિટ થઈ ગયું છે મેગી મેગી કરે, બરાબર. યુપીના નૂડલ્સ આવે છે એ હોય, ગોપાલવાળા ને બાલાજીવાળા ને એ હવે બનાવવા માંડ્યા છે, બાકી મેગી તો આખી અલગ જ આવે, મેગી કંપની જ અલગ છે આખી, આ બધા નૂડલ્સ કહેવાય, પણ આપણે આને ગુજરાતી ભાષામાં મેગી કહીએ છીએ, બધા મેગી મેગી કરીને ખાય છે, તો ભલે ખાય એમાં ક્યાં નહીં બીજું. તો વડે ઉપાડે આપણે મેગી બનાવી તો લીધી છે, પણ હવે ભાવતી નથી, ચગરા કરું છું, ખુલ્લું ખુલ્લું ખુલ્લું, એમાં કોતુરિયાનું ગલુડિયાનું નાખી દઉં. અહીંયા ભાઈ મેગી ખાવી, મેગી તો મારી મમ્મી, મારી મમ્મી કે કુતરાને થોડી ન ખાઈ, કે લાવ લાવ હું ખાઈ જાઉં, એ કે કુતરાને થોડી ન ખાઈ, કે 10 રૂપિયા ની મેગી આવે, કે હું ખાઈ જાઉં. હજી મેગી દેતો હતો મારો, ક્યાં જા, ક્યાંય નઈ લાવી હું ખાઈ જાઉં, ભાવતું નથી પણ ખાવું પડે. તો મેલતે લાવો ના, તો ધરાર ખાય ધરાર, બાકી કુતરાને નથી નાખવું. તો મિત્રો અંધારું થઈ ગયું છે અને મસ્ત મજાની ઠંડી પડવા માંડી છે, પાછું સ્વેટર પહેરી લીધું છે, આ સ્વેટર થોડું જૂનું છે પણ કંઈ વાંધો નહીં, તો અહીં હું જૂનું જ પહેરું વાળીએ, હું ક્યાંક બહાર જાઉં ને ત્યાં મસ્ત મજાનું પહેરું, બધાને એમ જ હોય. પટોકમાં મસ્ત મજાનું અત્યારે અંધારું થઈ ગયું છે, ટાટ પડવા માંડી છે, ભેંસો ભેંસો આપણું કમ્પ્લીટ દોવાઈ ગયું છે ને, હવે મારે જવું છે દૂધ દેવા, મમ્મી મારા મમ્મી જો ગલુડિયા નાખીને દૂધ પાય છે, ગલુડિયું ટહકાવી ગયું છે એક જબરું, હવે થોડુંક રહ્યું લે લે, જીજો જીજો આ મો જીજો જીજો જેતા અટલ દૂધ જ દેખાય ભાઈ ને, ભાઈ દૂધ જ દેખાય પરત ભાઈ, તો મસ્ત મજાનું દૂધ પીએ છે ને, આપણે ગામ માં જઈને નાસ્તો પાણી કરતા આવે, ઓકે. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક જરૂરથી જણાવજો, અને ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરવાનું ભૂલજો નહીં, તમારા મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો યાર, કારણ કે તમારા ભાઈને સપોર્ટની જરૂર છે. બાય બાય.